વેલકમ બેક. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. મજૂરોને પણ ખૂબ મોટું નુકસાન થશે, આ કાયદાથી MSPની વ્યવસ્થા ખતમ થશે, અને સાથે સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે જે ખેડૂત પોતાના જમીનનો માલિક છે એ ખેડૂત માલિક મટીને પોતાની જમીન પર ખેતમજૂર બનેવા દિવસો આવવાના છે. આ બિલથી આવનારા સમયમાં સંગ્રહખોરી થશે, નફાખોરી થશે, કાળાબજારી થશે, અને ખેડૂતોને નુકસાનની સાથે સાથે જે આખરી ગ્રાહકો છે એમને પણ ખૂબ મોટું નુકસાન થવાનું છે. આ વાતને લઈને ખૂબ લાંબા સમયથી આખા દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તેમ છતાં ઉદ્યોગપતિઓને વકીલાત કરનારી સરકાર આજ દિન સુધી આ ખેડૂતોની વાત સાંભળતી નથી, અને એના જ કારણે આખા દેશના ખેડૂતોએ અને ખાસ કરીને ઉત્તર ભારતના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી, અને આપણે સૌએ જોયું કે કડકડતી ઠંડીમાં એ ખેડૂતો રસ્તા પર બેઠા છે, દિવસોથી આંદોલન કરી રહ્યા છે, એમની પર લાઠીઓ વરસાવવામાં આવે છે, પાણીનો મારો કરવામાં આવે છે, અત્યાચાર થઈ રહ્યો છે, તેમ છતાં એ ખેડૂતો મક્કમ રીતે લડાઈ લડી રહ્યા છે. અને એ જ ખેડૂતોને સમર્થન આપવા માટે આખા દેશના વિવિધ ખેડૂત સંગઠનોએ 8મી તારીખ એટલે કે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ પક્ષે હંમેશા આ કાળા કાયદાનો પહેલે દિવસથી વિરોધ કર્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ આ કાળા કાયદા પાછા લેવા માટે આંદોલનો, ધરણા અને ઉપવાસ કર્યા છે, અને એ જ વાતને લઈને આજે ખેડૂત સંગઠન દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને પણ કોંગ્રેસ પક્ષે સમર્થન કર્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગઈકાલ રાતથી આ આંદોલનને બંધથી ડરી ગયેલી સરકાર અને ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી રાજ્યની ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ જે રીતે પોલીસ અને પ્રશાસનનો ડર ઊભો કરવાનો પ્રયત્ન કર્યો, ગઈકાલ રાતથી જ અનેક APMCO કે જેમણે પોતે આ બંધને સમર્થન જાહેર કર્યું હતું, બંધ રાખવા માટેની નોટિસો ઇસ્યુ કરી હતી, એ લોકોને દબાણ કરીને ફરી પાછા APMC માર્કેટો ચાલુ કરાવવાનો દબાણ થયા. અનેક કાર્યકરોની, અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓની રાત્રે જ એમના ઘરોમાં અટકાયત કરવામાં આવી, નજર કેદ કરવામાં આવ્યા છે. અને આજ સવારથી પણ તમે જુઓ છો કે અનેક જગ્યાએ પોલીસ દ્વારા દબાણ ઊભું કરી દમન કરીને બંધ કઈ રીતે સફળ ના થાય એવા પૂરા પ્રયત્ન કરવામાં આવે છે. તેમ છતાં પણ તમે જોઈ શકો છો અનેક જગ્યાએ, જેમ કે રાજકોટ હોય કે સાણંદ હોય, એના APMCના સંચાલકોએ સરકારના દબાણવશ અમે બંધને સમર્થન નથી કરતા એવી જાહેરાતો કરવા છતાં ખેડૂતોએ સ્વયંભૂ માર્કેટમાં આવવાનું ટાળ્યું છે. અનેક APMCOએ સ્વયંભૂ રીતે પોતે જ બંધ પાડ્યો છે. અનેક રિક્ષાના ચાલક સંગઠનો હોય કે અલગ અલગ વેપારી મંડળો હોય કે અલગ અલગ ખેડૂત સંગઠનો હોય, તમામ લોકો પણ આજે બંધમાં જોડાયા છે. અને એ જોતા જે સ્વૈચ્છિક બંધમાં જોડાવાની અપીલ હતી એને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ક્યાંક સરકારના દબાણથી કેટલાક લોકો બંધમાં ના જોડાય અને કેટલાક લોકો કદાચ આ ખેડૂત વિરોધી માનસિકતામાં માનતા હોય એના કારણે ના જોડાય, પણ આજે લોકો દિલથી આ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે, ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, અને ખેડૂતોના હક અધિકારની લડાઈમાં સમર્થન આપવું જોઈએ લાગણી.